नेशनल हाईवे नंबर 48 पर उनगामनी हदमा आवेली खेतेश्वर होटलनी बाजुमा बायोडीजल पंपनी पासे कारमा आवेला त्रण जणाए फायरिंग करी होटलना वकराना रूपिया 4500 नी लूट चलावी फरार थई जता पोलीसे झड़पी पाडवा प्रयास हाथ धर्यो छे। आ घटना दरमियान जप्पा जप्पीमां एक शख्स ने हाथमां भागे गोळी बाजता तेने सारवार अर्थे खसेड़वामां आव्यो छे। नेशनल हाईवे नंबर 48 पर उन गामनी हदमा खेतेश्वर होटलनी बाजुमां बायोडीजल पंप आवेलो छे। मुंबईथी अमदावाद जता रोड पर वाहनोनी अवरजवर सतत चालू रहती होवा छतां स्विफ्ट कारमां आवेला त्रण लूटारुओए रूपिया 4500 नी रोकडनी लूट चलावी फरार थई गया हता। कारमां आवेला लूटारो खेतेश्वर होटलनी बाजुमां आवेला बायोडीजल पंपनी पासे डीजलनी पूछताछ करवा आव्या हता। એ પછી તેઓ હોટલની બહાર સુતેલા ઈશ્વરકુમાર રામેશ્વર ઉદયરામજી સેન પાસે પહોંચી તે કઈ સમજે તે પહેલા જ અંદાજી 25-30 વર્ષની વયના મધ્યમ બાંધાના રંગે કૌવણ એવા બે યુવાન દેશી કટ્ટા જેવા હથિયારની તેમણે હેન્ડસઅપ બોલી હવામાં ગોળી ચલાવી હતી। એ પછી તરત જ તેના માથા ઉપર હથિયાર મૂકી કહેવા લાગ્યા હતા કે તેરે પાસ જો પૈસા હૈ વો નિકાલ। આ સાંભળીને ઈશ્વર કુમારે ડાબા હાથે માથા પર મૂકેલા હથિયારને ઝટકો મારી દીધો હતો। આથી ઉશ્કેરાયેલ લૂંટારુઓએ ફાયર કરી દેતા ઈશ્વરકુમારના ડાબા હાથ અને કાંડા તથા હાથના ભાગે ઈજા પહોંચી હતી અને હાથ લોહી લોહાણ થઈ ગયો હતો। બીજા લૂંટારુઓએ બાજુમાં પડેલી પ્લાસ્ટિકની ખુરશી તેના માથાના ભાગે અને કપાળમાં મારી દીધી હતી જેથી તેને ગંભીર ઈજા પહોંચી હતી। લૂંટારુઓએ હોટલના બકરાના રૂપિયા 4500 કાઢી લઈને ઘટના સ્થળેથી રફુચક્કર થઈ ગયા હતા। ઘટનાની જાણ થતા પોલીસને તંત્ર હરકતને આવ્યું હતું। લૂંટારુઓની શોધખોળ શરૂ કરી હતી જ્યારે ઈજાગ્રસ્ત ઈશ્વરકુમારને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં ઘટના અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે। કાલ રાત્રે એટલે કે 19/11 રાત્રે 11-11:30 વાગ્યાના સુમારે નેશનલ હાઈવે ઉપર નવસારી રૂરલ પોસ્ટની હદમાં ઊન ગામની સીમની અંદર ઇપીકો કલમ 397-114 અને આર્મ્સ એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। જે ગુનામાં વિગત એવી છે કે હાઈવે પર જે ખેતેશ્વર હોટલ આવેલી છે, ખેતેશ્વર હોટલ અને એની બાજુમાં એનો પોતાનો બાયોડીઝલનો પેટ્રોલ પંપ છે। તો રાતના લગભગ 11:30 અરસામાં ત્રણક ઇસેમો સ્વિફ્ટ ગાડીમાં આવેલા અને શરૂઆતમાં પહેલાંને ડીઝલ ભરાવવાનું કીધેલું એટલે ડીઝલના પૈસાની રકજક હતી, ત્યાર પછી એને પહેલાં એમને મારી અને હેન્ડઝપ કરી અને એક હવામાં ફાયર કરી અને ત્યાર પછી પહેલાં એ આનાકાની કરતા જે પૈસા હોય આપી દેવાનું કીધેલું આનાકાની કરતા એને હાથના ભાગે ફાયર કરી અને ઈજા પહોંચાડી અને આરોપીઓ નાસી ગયેલ છે। આ કામે ગુનો દાખલ કરીને જેની તપાસ જે છે પોલીસ ઇન્સ્પેક્ટર LCB નાઓ ચલાવી રહેલ છે અને આરોપીની શોધખોળ માટે ટીમ બનાવીને તપાસ ચાલુ છે। સર, સીસીટીવીની મદદ લેવામાં આવી છે? સીસીટીવી ત્યાંથી નજીકમાં જે બોરિયાર ટોલ ટેક્સ હોય ત્યાં પણ સીસીટીવી મળવાની શક્યતા છે। હાલ તપાસ ચાલુ છે, શક્ય છે કે નજીકના ભવિષ્યમાં આરોપી મળી આવે તો ફરીવાર આપને એ બાબતે માહિતી આપવામાં આવશે।